Hello friends, how are you? Friends, આપણે ગયા લેક્ચર ની અંદર સ્વાધ્યાય 2.3 જેમાં બંને બાજુ ચલ હોય એવા સમીકરણનો ઉકેલ મેળવવાનો આપણે શીખી ગયા છે. હવે આજે એના આધારિત આપણે કોયડા શીખીશું. સ્વાધ્યાય 2.4 ની અંદર જોઈએ. સ્વાધ્યાય 2.4 જેની અંદર અમુક દાખલા બહુ ટફ છે કે જે અત્યારે વિડિયોની માધ્યમથી સમજાવવામાં બહુ મુશ્કેલ પડે એમ છે, તો હું તમને બધા દાખલા અત્યારે નહીં કરાવું, એમાં જે સહેલા સહેલા જે છે તમને સમજાઈ જાય એવા દાખલા ભણશું. બાકીના જે આપણે જેમ બને એમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી આપણે મુક્ત કરે અને આપણે પાછા રાબેતા મુજબ સ્કૂલે આવતા થઈ જઈએ, તો ત્યારે તમને રૂબરૂમાં સમજાવવામાં બહુ મજા આવે. તો આપણે 2.4 ની અંદર પહેલો દાખલો જોઈએ. ક્વેશ્ચન નંબર 1 ની અંદર એવું કહે છે, અમીના એક સંખ્યા ધારે છે, બરોબર? તો ચાલો ધારો કે તે સંખ્યા x છે, બરોબર? હવે શું કરે છે, જો આ સંખ્યામાંથી 5 ના છેદમાં 2 બાદ કરે છે. શું કરે છે? તે સંખ્યામાંથી 5 ના છેદમાં 2 બાદ કરે, એટલે કે કરતા આપણે શું થશે, એટલે કે x માઇનસ 5 ના છેદમાં 2 થઈ ગયા, બરોબર? હવે મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે, એટલે કે 8 વડે ગુણાકાર કરે છે, એટલે 8 × x − 5 ના છેદમાં 2, બરોબર? તો હવે શું થાય છે, જો મળેલ નવું પરિણામ, એટલે હવે પેલા તમને શું કીધું કે એક સંખ્યા ધારે છે, એટલે x ધારી 5 ના છેદમાં 2 બાદ કર્યા, એટલે શું મળ્યું, 1 − 5 ના છેદમાં 2 મળ્યું. હવે એનો 8 વડે ગુણાકાર કર્યો, બરોબર? એ શું છે, ધારેલ સંખ્યાનું 3 ગણું. ધારેલ સંખ્યા કઈ હતી? x. એનું 3 ગણું. 3 ગણું એટલે કે 3x, એટલે કે બરાબર 3x. આ જે નવું પરિણામ છે ને, એ ધારેલ સંખ્યાનું 3 ગણું, એટલે કે એને 3 વડે ગુણો ને તમે, ત્યારે 8 થાય. તો આ તમારું બની ગયું સમીકરણ. જો બંને બાજુ ચલ આવ્યો કે નહીં, બરોબર? હવે આને આપણે ઉકેલ કરીએ. તો ઉકેલ કરવામાં શું થશે, 8 ને 2 એકમ સાથે ગુણી દઈએ, તો 8 × 1 એટલે કે 8x ઓછા, આનો આની સાથે ગુણાકાર કરશો ને તમે, એટલે જોઈ છે દોસ્તો, 2 × 8 ની 4 ના 6 ને ગુણે, એટલે કે કેટલા થાય, 4 × 5 = 20, બરાબર 3x. ઓકે, ચાલો હવે આમાં આ એક છોડ પર આ બાજુ લઈ જાય, ડાબી બાજુ લઈ જાય, તો 20 ને જમણી બાજુ લઈ આવે, બરોબર? તો શું થશે, જો 8x − 3x બરાબર આ 20 આ બાજુ આવે, તો કેવા થાય, +20. ચાલો 8 માંથી 3 જે 2 5, 5x = 20, તેથી x = 20 ના છેદમાં 5, એટલે કે x = 4. તો તેને કઈ સંખ્યા ધારી હશે, તો કે 4. હવે આપણે ચાર મેળવવું છે, ચાલો મેળવીએ. તો શું કહ્યું, એને પેલા એની 4 ધાર્યા હતા, બરોબર? 4 ધાર્યા હતા, પછી એમાંથી કેટલા બાદ કર્યા, −5 ના છેદમાં 2. ચાલો ની બાજુ બાકી કરીએ, 4 × 2 = 8, 8 માંથી 5 જાય તો 3, 3/3. હવે પછી એને શું કર્યું, 8 વડે ગુણ્યા હતા, ચાલો આને 8 વડે ગુણો, તો 2 × 4 = 8, 4 × 3 = 12, કેટલો જવાબ આવ્યો, 12. હવે એને જે સંખ્યા ધારી હતી, કઈ ધારી હતી, તો કે 4, એના 3 ગણા, કીધું હતું ને કે મળેલ નવું પરિણામ મૂળ ધારેલ સંખ્યાના 3 ગણા જેટલું થાય, તો સંખ્યા 4 ધારી એના 3 ગણા, તો એ કેટલા થાય, 12 = 12, રેડી? તો આ તમારો થયો દાખલો, રાઈટ? કેટલા દાખલો હતો, પહેલો. હવે આપણે બીજો દાખલો જોઈએ.
દાખલા નંબર 2 બે ધન સંખ્યાઓમાં બે સંખ્યા દ્વારા સમાન પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે આવું કીધું પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે તો આપણે કઈ દર્શાવવાની તો કે બીજી બરોબર ધારો કે બીજી સંખ્યા બરાબર x તેથી પહેલી સંખ્યા બરાબર 5x 5 ગણી કે એટલે 5x હવે શું કીધું બંનેમાં 21 ઉમેરવાનો બંને સંખ્યામાં 21 ઉમેરતા તેથી બીજી સંખ્યા બરાબર x વત્તા 21 બરાબર પહેલી સંખ્યા બરાબર 5x વત્તા 21 તો હવે શું થાય છે હવે આજે તમને નવી બે સંખ્યા મળી ને 21 ઉમેરવા વાળી એમાં એવું થાય છે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી અને જેમ જ ઓમાં કેમ હતું બીજી સંખ્યા કરતા પહેલી સંખ્યા 5 ગણી હતી એમ આમાં એવું થાય છે કે આ પહેલી સંખ્યા છે ને આના કરતા બમણી થાય છે બીજી કરતા જો કીધું કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે તો આપણે શું કરવાનું આ લખી નાખાય એવું પહેલી સંખ્યા બરાબર 2 ગુણ્યા બીજી સંખ્યા તો હવે જો પહેલી સંખ્યા થઈ છે 5x વત્તા 21 બરાબર 2 કૌંસમાં x વત્તા 21 જેના કરતા કેવું અહીંયા આપણે ગુણીએ છીએ ને બરોબર તો હવે શું થાય 5x વત્તા 21 બરાબર આ બેને ગુણો બે બાજુ એટલે 2x વત્તા 21 બે 42 હવે આ બે ના સરે આવો તો શું થાય 5x ઓછા 21 સોરી 5x ઓછા 2x બરાબર 42 ઓછા 21 5 માંથી બે જાય તો 3x 3x બરાબર 42 માંથી બે જાય તો 21 તેથી x બરાબર 21 ના છેદમાં 7 3 21 ના છેદમાં 3 એટલે 3 7 21 તો x બરાબર 7 આ તમારો જવાબ રેડી હવે આપણે તારણ મેળવવા તમને એમાં બે સંખ્યા શોધવાનું કીધું છે જો મૂળ સંખ્યાઓ શોધો બે સંખ્યા શોધવાની કીધી તેથી બીજી સંખ્યા બરાબર x હતી ને તો x બરાબર કેટલા આવ્યા 7 બીજી તો 7 જ થઈ અને પહેલી સંખ્યા બરાબર એ કેટલી હતી 5x તો 5 કૌંસમાં 7 એટલે કે 35 તો બીજી 7 ને પહેલી 35 આ તમારો જવાબ થયો બંને સંખ્યા તમને મેળવવાની કીધી હતી હવે આપણે ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં શું કહેવું જોઈએ બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે જો અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો બે અંકની સંખ્યાનો સરવાળો 9 કીધો એટલે કે તમને આવું કીધું હોય આપણે પેલા સંખ્યાથી સમજીએ ધારો કે એમ કીધું હોય 4 અને 5 નો સરવાળો બરોબર તો 4 અને 5 નો સરવાળો 9 થાય કે ન થાય હવે આપણે ધારી તો આમાંથી તો એક જ સંખ્યા છે કે બે તો ના ધારી દે કે આ x ને આ y આવું એ તમે 10 નો આવશે નીચલ સરળ સમીકરણ આમાં તમારે ફક્ત એક જ સંખ્યા ધારવાનું બરોબર તો આપણે ધારો કે પહેલી સંખ્યા ધારીએ x તો બીજી કેવી રીતના મળે એ વિચારવાનું છે ખાસ હવે મિત્રો હું તમને કે મારી પાસે એક સંખ્યા છે 4 બરોબર બીજી સંખ્યા કેવી છે કે જેનો આડા
को ये संख्या छे आने साथ में सरवाल करो तो जवाब सात है और क्यों नहीं मैंने कितना जवाब है चार मात्रा का मतलब तो हाथ है तो हमने कैसे को त्राण बराबर तो इत्राण क्या होएगा हाँ इत्राण क्या होएगा इतना होगा वीडियो पर तो क्या आज ये सरवाल का जवाब हुई ना एमआर की आ संख्या बात कर रहे हैं जो बात मत चल देते हैं ठीक है है तो आपने ये यूज करवाना था कहीं आज आता है बरोबर तो जब तो मुहैम करेंगे तारों के एकम नो बराबर एक्स तेजी दशक नो अंक बराबर अबे बे संख्या नो सरोवर तुमने नौ है जो मतलब नौ एक्स प्लस खाली जगह बराबर नौ तो आपकी आ संख्या क्या है ना मतलब नौ अच्छा एक्स लगे नौ माइनस एक्स रेडी अबे आने मदद थी मूल संख्या बनावा तेजी मूल संख्या बराबर और मित्रों अबे तो मजो तमारी पास है तुमने एम किए कि एकम बराबर एक ने दशक नो बराबर त्रण तो मूल संख्या कई थाय आनी मदद थी कई संख्या मळे तो के 31 बराबर 31 केम आवे तमने खबर छे ने आने दशक मां 3 ने आने 1 आने तमारे स्थान किंमत मुजब जो गोठवो होय स्थान किंमत मुजब तो एकम नामनी स्थान किंमत नहीं ली ले आने स्थान किंमत कितनी है 3 ने तो के 30 થાય કે ન થાય ઈ 30 કેમ આવે તો કે દશક ના અંક ને તમારે 10 વડે ગુણો કેટલા વડે 10 વડે એટલે કે આવું થાય 10 અંશ માં 3 પ્લસ 1 હવે જો તમે આને કરો ને સાદુ ભૂલે તમારો જવાબ થાય 31 તો આ તમારે એમ જ કરવાનો છે દશક નો અંક છે ને 10 વડે ગુણવા એટલે 10 અંશ માં 9 ઓછા x ને વત્તા x એટલે આ તમારી છે મૂળ સંખ્યા બરોબર હવે આને તો સાદુ રૂપ આપો 10 નવા 90 90 ઓછા 10 x વત્તા x હવે 90 ના 90 એમ ને આ બે ની બાદબાકી થશે એક પ્લસ ને માઇનસ એટલે પણ મોટા ની નિશાની માઇનસ એટલે માઇનસ 10 માં દેખે તો 9 એટલે કે 9 x આ 90 ઓછા 9 x એટલે તમારી મૂળ સંખ્યા હવે શું કીધું છે અંકો ની એટલા બદલી કરવાની અંકો ની એટલા બદલી એટલે કે જો જે એકમ નો અંક તો એ હવે દશક નો થઈ જાય તો દશક નો તો એ હવે એકમ નો થઈ જશે હવે અંકો ની એટલા બદલી કરતા કરતા મળતી નવી સંખ્યા બરાબર હવે જો આ કેવો થઈ જાય દશક એટલે મારે ને 10 વડે ગુણો આપણે તો એ કેટલા થઈ જાય 10 x વત્તા આ કેવો થઈ જાય એકમ એટલે એમ ને બરાબર 9 ઓછા x પેલી ખબર આ એક એમ આપણે તો દશક ને આપણે 10 વડે ગુણ્યા હતા એકમ ને નંબર એક તો હવે આપણે આટલા બદલી કરી દી એટલે આ થઈ જાય એકમ નો ને એમ નંબર એક આ થઈ જાય દશક ને 10 વડે પાછા ગુણો આપણે ઓહો હવે 10 માંથી એક એટલે 9 9 x 9 આ તમારી થઈ નવી સંખ્યા તો હવે શું કીધું ખબર કે નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે એટલે આવું આવ્યું છે નવી સંખ્યા બરાબર મૂળ સંખ્યા વત્તા 27 આવું આવ્યું તો નવી સંખ્યા કઈ થઈ 9 x 9 બરાબર મૂળ સંખ્યા કઈ હતી 90 ઓછા 9 x વત્તા 27 આ એમને બદલે છે આયા જો 90 ને 27 કરું એટલે 170 માઇનસ 9x આ 9x ના સાઈડ લઈ આવો અને આ 9 ને ઓલી સાઈડ લઈ એટલે 9x 9x બરાબર 170 ઓછા 9 9 ને 9 વધાર 18x બરાબર 170 માંથી 9 કાઢો જે એટલે 108 થાય ને હા હવે 18 છેદ માં લઈ જાવ એટલે શું થાય x બરાબર 108 ના છેદ માં 18 18 x બરાબર 6 હવે તમારે આમાં મૂકવાની એટલે તમને સંખ્યા મળી જાય હવે આમાં મૂકી દો કે ચાલ મૂળ સંખ્યા શોધવાની છે ને ચાલ હવે મૂળ સંખ્યા બરાબર 90 - 9 - 6 તો 90 - 9 =
તમારી મૂળ સંખ્યા થઈ 36 કરો બે નો સરવાળો 9 9 ઓકે આ 3 ને 6 9 હવે ની એટલે બદલી કરો ભાઈ એટલે બદલી કરો તો કેટલા થાય 63 તો આ આ આ કેવી છે નવી સંખ્યા થઈ બરોબર એ મૂળ સંખ્યા કરતા કેટલી વધારે હવે મને 36 માં કેટલા નાખો તો 63 થાય ઓકે 27 જો 37 ને 27 નો સરવાળો કરો 6 ને 7 13 તાઈ ને મે બાદ ને 6 રેડી આ દાખલો તમારે 10 માં આવશે બેઠે બેઠો પણ ત્યાં તમારે બે ચલ ધારવા પડે એક x અને y આય ખાલી આપણે એક ચલ સરળ સમીકરણ ભણીએ છીએ એટલે આ બાદબાકી કરવી પડે વાત તમારી કે બાદબાકી બાદબાકી ના કરવી પડે 10 માં ધોરણ અહીંયા તો બે ચલ આવી જાય એટલા માટે હવે ચોથો તમારે ગણવાનો છે હોમવર્કમાં આના જેવો છે પણ એમાં ગણાય એવું દીધું છે ગણાય આટલા ગણાય એ તમે રકમ વાંચીને બરોબર ગણજો એટલે થઈ જશે આના જેવો જ છે એમાં તમારે 10 અંકના 10 વડે ગુણવું એવું કરવું પડશે બરોબર એટલે ચોથો દાખલો જે તમારે હોમવર્કમાં ગણવાનો છે આ પ્રમાણમાં લખાય છે પેલો બીજો ત્રીજો એવું નહીં કે મેં ગણાવ્યું એટલે તમને ગણવાનું એ પણ ગણવાના છે ચોથો તમારે તમારે જાતે ગણવાનો ઓલા તો પાછા ગણવાના છે પેલો બીજો ત્રીજો પાંચમો દાખલો જોઈએ ચાલો પાંચમો દાખલો જોઈએ સરોજના માતાની ઉંમર હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે કોના કરતા 6 ગણી છે તો કે સરોજ ધારો કે સરોજની હાલની ઉંમર બરાબર વાય હવે વાય ને માન આપીએ પછી એક્સ 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 ગણી લો બરાબર વાય ને માન આપીએ તેથી સરોજની માતાની હાલની ઉંમર બરાબર 6 ગણી કીધી એટલે કે 6y હવે શું કીધું 5 વર્ષ પછી સરોજની ઉંમર 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી હોય તો કે હાલની ઉંમરમાં 5 વધારે કરો આપણે એટલે કે y + 5 સરોજની 5 વર્ષ પછીની ઉંમર નથી લેવાની ખાલી સોરી સરોજના માતાની 5 વર્ષ પછીની ઉંમર નથી લેવાની ખાલી સરોજની 5 વર્ષ પછીની ઉંમર લેવાનું કીધું છે 5 વર્ષ પછી સરોજની ઉંમર એટલે કે માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે એટલે કે જો 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી છે y + 5 એની માતાની હાલની ઉંમર કેટલી છે 6y જેમ છે એમ ના ત્રીજા ભાગની એટલે કે 1/3 6y આવું થાય સરોજની 5 વર્ષ પછી ની ઉંમર સરોજની માતાની હાલની ઉંમર કરતા ત્રીજો ભાગ એટલે કે ટાઈમ માટે ભાઈ એમ નથી કીધું કે સરોજની 5 વર્ષ પછીની ઉંમર સરોજના માતાની 5 વર્ષ ઉંમરના ત્રીજા ભાગ એમ નથી કીધું હાલની ઉંમર એટલે આમાં તમારે 5 ઉમેરવાના નથી બરોબર આમાં સારે 5 ઉમેરવાના સરોજની હાલની ઉંમર લાત કરોથી સમીકરણ હવે શું થશે આયા છે દુરાડ લેજો 3 2 6 એટલે કે 2y હવે આ y ને ગુણી શકે તો એટલે શું થાય 5 બરાબર 2y - y તો 5 બરાબર y આ તમારી કોની ઉંમર પડી ગઈ સરોજની પણ તમને કોણ ઉંમર કીધું બંને ની હાલની ઉંમર છે તો કીધું તેથી સરોજની હાલની ઉંમર બરાબર 5 વર્ષ અને માતાની હાલની ઉંમર 6y એટલે 6 × 5 બરાબર 30 વર્ષ એટલે સરોજની હાલની ઉંમર 5 હોય જ્યારે માતાની હાલની ઉંમર 30 વર્ષ હોય તો ત્યાં 6 × 5 = 36 અને હવે શું કીધું તમને જો કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તો 5 વર્ષ પછી સરોજ કેવડી હોય 10 વર્ષની હોય તો એ માતા કરતા કેટલી થાય માતાની હાલની ઉંમર કરતા કેટલી થાય ત્રીજા ભાગ થઈ ગયો ભાઈ ત્રીજો 30 નો ત્રીજો ભાગ 10 રેડી ચાલો હવે દાખલા નંબર આપણે 9 જોઈએ એટલે 9 એ તમારે
તમારે હોમવર્ક માંગવાનું છે નવમા દાખલા છઠ્ઠો સાતમો આઠમો છે એ આપણે ત્યારે રૂબરૂ મળશું ત્યારે પણ નવમા દાખલો તમારા આના જેવો છે તમારે સેલ્ફ સેલ્ફ મળવાનું બરાબર દાદાની આની દાદાની ઉંમર તેના પોતરીની ઉંમર કરતા 10 ગણી છે તો પોતરીની ધારી લેવાની x તેથી દાદાની થાય 10x પછી જો તેમની ઉંમર તેમના પોતરીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તો તેમની ઉંમર શું તો તેમની એટલે કે દાદાની છે પછી દાદાની તમને પોતરી કરતા 54 વર્ષ વધારે પાડી દે છે એટલે x + 54 એટલે એ રીતના તમે ગણી શકો હવે 10 નો અંક આવ્યો બરોબર ચાલો અમનની આગલી ઉંમર તેના પુત્રની આગલી ઉંમર કરતા 3 ગણી છે તો ધારી લે અમનના પુત્રની ઉંમર ધારો કે અમનના પુત્રની આગલી ઉંમર બરાબર x વર્ષ તેથી અમનની આગલી ઉંમર ચાલો એટલે કીધી છે 3 ગણી એટલે કે 3x હવે શું કીધું 10 વર્ષ પહેલા તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી એટલે આમાં તમારે 2 માં 10 બાદ કરવો પડશે 10 વર્ષ પહેલા કીધું ને એટલે 10 વર્ષ પહેલા અમનના પુત્રની ઉંમર બરાબર x - 10 વર્ષ અને અમનની ઉંમર 3x ઓછા 10 વર્ષ ઓમાં તો તમે એને સરોજ વાળો દાખલો હતો ને એમાં ખાલી એમ કીધું હતું કે સરોજની ઉંમર હતું ને સરોજના પુત્રીની ઉંમર સરોજની હાલની ઉંમર 5 વર્ષ પછી સરોજના પુત્રની ઉંમર સરોજની ઉંમર કરતા ત્રીજા ભાગની એટલે ત્યાં તમારે એકમાં હાલની શબ્દ હતો ને એકમાં 5 વર્ષ પછી હતો આમાં તો બંનેમાં 10 વર્ષ પહેલા એવું કીધું આમાં તમારે 2 માં 10 બાદ કરવા પડે હવે શું કીધું 10 વર્ષ પહેલા તેની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 ગણે એટલે પુત્રની ઉંમર કરતા 5 ગણે એટલે જ્યાં પુત્ર જાય ત્યાં તમારે 5 વડે ગુણવા પડે ના એમ ના બરોબર તો હવે શું થાય 3x ઓછા 10 બરાબર 5 અંશમાં 1 ઓછા 10 કેડી તો 3x ઓછા 10 બરાબર 5x માઇનસ 50 5 અક્ષા બાજુ લે હવે 3x માઇનસ 5x બરાબર માઇનસ 50 વત્તા 10 આ 10 અંક બાજુ લે 3 માંથી 5 જાય તો માઇનસ 2x ના પેલી બદબાકી માઇનસ 40 બે બાજુ માઇનસ 10 આમાં જો ઉંમર ના દાખલામાં માઇનસ આવવું ન જોઈએ અગર ઉંમર બી જાય માઇનસ માં બરોબર એ ધ્યાન રાખજો બે બાજુ આવે તો ચાલે માઇનસ માં એક બાજુ ન આવવું જોઈએ તો જવાબ માઇનસ આવે બે બાજુ ઋણ હોય તો ઉડી જાય આમાં કાંઈ નહીં તમારે 90 માઇનસ પણ 2 બાજુ છે તો ખરા ઉડી જાય હવે 2 એટલે છેદ માં 40 ભાગ્યા 2 એટલે 20 2 40 એટલે x બરાબર 20 આપણે બંનેની ઉંમર તો જોઈએ હા બરોબર તો જો તેથી અમનના પુત્રની ઉંમર એ કેટલી થાય 20 વર્ષ અને અમનની ઉંમર 3 ગુણ્યા 20 એટલે કે 60 વર્ષ હાલો જો એટલે અમનની ઉંમર 60 અને એના પુત્રની ઉંમર 20 હવે આપણે જો 10 વર્ષ પહેલાનું કરીએ તો અમનનો પુત્ર છે એ 10 વર્ષ પહેલા કેટલો હોય તો કે 10 વર્ષનો હોય અને આ કેટલો હોય 50 વર્ષનો હોય તો એ થયું 5 ગણી 10 ના